जय माता जी, राम राम सीताराम। अच्छी महाभारत थाय छे, आपणे ते वेठी लईशुं, पण तमे कन्याओने लई आओ। एटले गांगेवजी तेमनी वात स्वीकारीने, भले माताजी आप हवे शयन करो, रात वीते अने वाणू वहाय एटले हूँ काशी देशमां अवश्य जईश, एम तेने कहे छे। પણ એટલામાં તો યજનગંધાનો નાનો પુત્ર ચિત્રગંધા લઘુશંકા કરવા માટે ઉઠે છે, જે ગાંગેવજીને અને પોતાની માતાને વાતો કરતા જુએ છે। તે ગાંગેવજીને માતાના મસ્યકમ બેઠેલો અને માતાને સૂતેલી જુએ છે, તેથી તેને કહે છે કે ના કહો, પણ મારી માતામાં અને મારા વરમાન મોટા ભાઈમાં કાંઈક ભ્રષ્ટ હોવાનું લાગે છે। પણ એટલામાં તો ગાંગેજી યોજનગંધાના મહેલમાંથી બહાર નીકળીને પોતાના ભોંયરામાં જઈને શયન કરે છે। ચિત્રગંધા શંકાને કારણે પોતાના મોટાભાઈ વિચિત્ર વીર્યને લઘુ શંકા કર્યા પછી જગાડે છે। હે મોટાભાઈ, આપની માતામાં અને આપણા ઓરમાન ભાઈ ગાંગેજીમાં ભ્રષ્ટતા જણાય છે, એ મેં મારી સગી આંખે જ આજે જોયું છે। ચિત્રગંધાના આવા વચનો સાંભળીને વિચિત્ર વીર્ય તેમને અનુજ પર ખૂબ ક્રોધ ચડે છે અને કહે છે કે અરે મૂર્ખ, આપણે બધું ગાંગેજીનો જી તો સતીવાદી પુરુષ છે અને તે જે પ્રમાણે આપણી માતા પણ સતી છે, એમ છતાં તને આવા ખોટા વિચાર સૂજ્યા એટલે તું અલ્પમતી અને મહાપાપી છે, તું જા મારી પાસેથી ઉઠ, એમ કહીને તેને નાના ભાઈને તમાશો મારે છે। ત્યારે ચિત્રગંધા મનમાં અંતિકષ્ટ પામીને ઉઠ્યો અને તેને મનોમન થાય છે કે અરે આ ખરી વાત મેં મારા ભાઈને કહી, તેમ છતાં તેણે મને તમાશો માર્યો, હવે મારે જીવવું વ્યર્થ છે, એમ મનમાં નિર્ણય કરીને તે મોટા ભાઈથી સાનો માનો ઉઠીને અને વસ્ત્ર પહેરીને પોતાના ઘોડામાં જઈને અશ્વરૂઢ થઈને તે વનમાં પ્રસ્થાન કરે છે। વનમાં જઈને લાકડા લાવીને તે સીતા ખડકે છે અને અગ્નિ સળગાવીને તેમાં પ્રવેશીને તે દેહ ત્યાગ કરે છે। એ વાતની કોઈને ખબર ત્યારે પડતી નથી, એટલામાં સવાર થાય છે, એટલે ગાંગેવજી નિત્ય કર્મ થી પરવારીને વસ્ત્રાભૂષણ પહેરીને ભોયરાની બહાર નીકળે ને પોતાને રથ જોડીને આયુધો લઈને રથમાં બિરાજે છે। તેઓ સત્યવતી માતાને કહે છે કે હે માતાજી, હું કાશી દેશમાં જાઉં છું। માતા તેને કહે છે, જાઓ દીકરા, ફતેહ કરો। એટલે ગાંગેજી રથ હકારવા કહે છે ત્યારે એક ગાય તરત જ સામે આવે છે, એટલે ગાંગેજી સારથી રથ વેગથી હાંકે છે। હવે કાશી દેશમાં 84,000 રાજાઓ આવેલા છે, ત્યાં સર્તુંદશી રાત્રે કાશી નરેશની ઢંઢેરો પીટાવ્યો અને કહેડાવ્યું કે 100 રાજા કાલે સવારે સ્વયંવરની સભામાં પધારજો અને 100 કોઈ પોતપોતાના નામ વાસીને પોતાના આસન પર બિરાજો બેસજો। એટલે 100 ક્ષત્રિયો હર્ષ ફુલિત થઈને એ સ્વયં પોતપોતાના સેવકોને આજ્ઞા કરી કે 100 સારા વસ્ત્ર આભૂષણ ધારણ કરીને વહેલા તૈયાર થઈ રહેજે, એમ કહીને પોતે પણ પોતાના વસ્ત્ર આભૂષણ ધારણ કરવા માંડે છે। મોહવશ કેટલાક તો પોતાનું શરીર સાફ કરીને રાત્રે સાબુ છોડીને નાહ્યા છે, તેઓ વારવાર દર્પણમાં મુખ દર્શન કરીને પોતાનો પહેરવેશ જુએ છે। ત્યાં તો પ્રાતકાળ થાય છે, 100 રાજાઓ આ બધા ગોવાય આદિવાસી રૂપારા થઈને જાય, પણ હવે ભીષ્મ દાદા આવી એટલે બધા ભાઠા પડી, એવાને એક જ કાંઈ નહીં થાય, એક શૈલ બાંધવા જાય તો શૈલી માર ખાઈને જાય, લગી દેવો નારદને ખબર હતા ભીષ્મ દાદાને કોઈ ઉગે નહીં, એટલે જ એ બાજણું કરવાની મજા આવી, પણ એમાંય કંઈ બરાબર બાજણું નહીં થાય, નારદની મજા આવે એવું
થાય ઝીણકૂંક થાય. નારદે ધાર્યું તો એવું કૌભાંડ નહીં થાય, કારણ કે એને તો કે ચોરી અહીં 1000 રાજાઓ બાંધે ને તો જબરદસ્ત બાંધણું થાય તો મજા આવે નારદ. પણ આમાં ભીષ્મ દાદાને કોઈ પૂગ્યા નહીં એટલે કાંઈ બહુ કૌભાંડ નહીં થાય. જય માતાજી.